તો ચલો ફરી લિંક મોકલવી પડશે કદાચ મારે બાકી આ લિંક મોકલવાનું ને બધું નીકળી જાય ને તો સારું છે, તમે ઓફલાઈન માં આવી જાઓ ને તો સારું. પરીક્ષાનો સિલેબસ તો ખબર છે ને બધાને, કાલની એટલે પરમ દિવસની. હેલો, બરાબર. પહેલા ચેપ્ટર માંથી શું છે, પહેલા ચેપ્ટર માંથી શું તૈયાર કરવાનું છે, ચાર બળ. અને બીજા ચેપ્ટર માં સ્વાધ્યાયના ચોથા દાખલા સુધી મેં ચલાવ્યું છે, ઉદાહરણના બધા દાખલા જોઈ લો. ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના ચાર દાખલા સુધી ગયેલા છે આપણે, બરાબર. ઓકે, આવી ગયા છો બધા. ચલો હવે જઈએ આગળ. હવે જુઓ, અહીંયા આગળ મારે સ્થાનાંતર મેં એક્સ લઈ લીધું, બરાબર. હવે મારે આ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ લેવું છે. તો ઓ એ સી ડી, તો આને પહોળાઈ ગણી લો અને લંબાઈ ગણી લો. પહોળાઈ બરાબર તમારી ટી થશે, લંબાઈ બરાબર તમારી વી નોટ થશે. એટલે અહીંયા તમે લખશો વી નોટ ઇન્ટુ ટી. ખ્યાલ પડ્યો? વી નોટ ગુણ્યા ટી કર્યું એટલે આપણે એનો ગુણાકાર કરો એટલે આનું ક્ષેત્રફળ આવી ગયું આટલા વિસ્તારનું, બરાબર. અને હું ડોટેડ લાઈન થી બતાવું, જુઓ આ વિસ્તારનું મારે ક્ષેત્રફળ લેવું હોય તો શું કરવાનું. એની લંબાઈ દાખલ તરીકે ટી છે અને પહોળાઈ ની વી નોટ છે. ત્રિકોણ નું ક્ષેત્રફળ તમે જાણો છો, વન હાફ પાયો ગુણ્યા. હેલો, વન હાફ પાયો ગુણ્યા બે ધાર, યાદ છે ને. ચલો વી નોટ ટી પ્લસ વન હાફ પાયો બરાબર તમારો થાય એસી અને વી બરાબર થશે તમારો ડીસી. ધેરફોર આ કાઢી નાખું છું હવે, આ તો તમને ખ્યાલ પડશે ને. ચલો ફરી પાછું મગજ મારી ના થાય તમને. એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે સૂત્ર થયું વી નોટ ટી પ્લસ વન હાફ એસી બરાબર શું લખાય, એસી એટલે આખું આટલે થી આટલું અંતર. તો આ જે વસ્તુ છે એ ટી બરાબર છે એટલે તમે લખશો એને ટી. એસી બરાબર ટી લખ્યા, બીસી બરાબર શું લખાય તો વી માઇનસ વી નોટ, તો અહીંયા તમે લખશો વી માઇનસ વી નોટ. ચલો આ સમીકરણ નામ સાદ રૂપ આપો, તો વી નોટ ટી પ્લસ વન હાફ વી ટી લખાય માઇનસ વન હાફ વી નોટ ઇન્ટુ ટી. આ ટી આની જોડે ગુણાકારમાં વન હાફ અંતર. હેલો, સમજ પડી? ઓકે ચલો અહીં જુઓ, આ આખો ભાગ છે ને અડધો ભાગ, આખા ભાગમાંથી અડધો ભાગ જાય તો અડધો ભાગ રહે. આખો ભાગ છે વી નોટ ટી, અહીંયા આગળ અડધો ભાગ છે, વન હાફ આગળ છે એટલે, બરાબર. આ પ્લસ છે આ માઇનસ, એટલે તમારો જવાબ આવશે વન હાફ વી નોટ ટી પ્લસ વન હાફ વી ઇન્ટુ ટી. એક્સ થઈ ગયું. હું સમીકરણ ગમે તે રીતે લાવી શકું છું. હવે ચોપડી પ્રમાણે જો પહેલું સમીકરણ લાવવું હોય ને તો હું આને સાદરૂપ નથી આપતો. ચલો પાછળ તમે કન્ફ્યુઝ કરશો. અહીં જુઓ વી માઇનસ વી નોટ, તો ઇક્વેશન એક જુઓ, વી માઇનસ વી નોટ બરાબર તમારું શું છે, એટી છે. અને ઇક્વેશન એક આપજો, આને ઇક્વેશન બી આપજો. ચલો વી માઇનસ વી નોટ બરાબર શું લખાય, એ ઇન્ટુ ટી લખાય. તો અહીંયા આગળ જ્યાં જ્યાં મને વી માઇનસ વી નોટ દેખાશે ત્યાં હું લખીશ એક્સ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ વન હાફ ટી, અને આની જગ્યાએ લખી દઈશ હું એ ઇન્ટુ ટી. અને એનું કારણ આપીશ ઇક્વેશન એ પરથી લખાય આવું. ચલો ખ્યાલ પડ્યા, વી માઇનસ વી નોટ બરાબર એટી સૂત્ર મેં ત્યાં લખી દીધું. આપણી જોડે ફાઈનલ ઇક્વેશન આવશે એક્સ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ વન હાફ. એ બહાર લઈ લીધું, ટી ગુણ્યા ટી એટલે ટી નો સ્ક્વેર થઈ જાય.
આ તમારું ત્રીજું ઇક્વેશન. ધેટ મીન્સ કે આ તમારું પહેલા નંબરનું ઇક્વેશન, બીજા નંબરનું ઇક્વેશન, આ ત્રીજા નંબરનું ઇક્વેશન. તમે જાણીને આવ્યા છો આ સૂત્ર તમારું બીજું કશું નહીં પણ આ છે d ut plus 1 half gt square. આવું સૂત્ર આવું યાદ કરી લો. અચળ પ્રવેગ ગતિના સમીકરણમાં g બરાબર અચળ લેતા ત્યારે ગુરુત્વ પ્રવેગના સમીકરણમાં નવમા ધોરણમાં સૂત્ર આવ્યું. ચલો હવે મારે સૂત્ર લાવવું છે. શું બીજું સૂત્ર લાવ્યું છે બરાબર? આ બીજા નંબરનું સૂત્ર, આને પણ બ્લોક બનાવી દો. આ સૂત્ર તમારે કામનું છે, આનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે બરાબર? ચલો હવે આ સ્થાનાંતર વાળું મને નડે છે એટલે હું કાઢી નાખું છું બરાબર, એ તમે જાણો છો એમ સમજીને બરાબર. ચલો અહીંયા આગળ જોઈ લો. હવે હવે હું પાછું પાછું ઇક્વેશન લખું છું. x is equal to v naught t plus 1 half t v minus v naught. હવે t ને હું અંદર ગુણું છું, 1 half ને અંદર લેવું છું, તો v naught t plus 1 half v t minus 1 half v naught t. હમણાં મેં શીખવાડ્યો પ્રમાણે અડધો ભાગ છે ને આખો ભાગ છે, આખા ભાગમાંથી અડધો ભાગ જાય એટલે અડધો ભાગ રહે, એટલે 1 half v naught t plus 1 half v t. આ બંનેમાંથી 1 half કોમન છે એટલે નીચે આપણે બે લખી શકીએ છીએ. બંનેમાંથી t કોમન કાઢી લો તો v plus v naught, અથવા તો v naught plus v પણ લખાય અને બહાર t લખાય. આવું હલો આ બંનેમાંથી મેં t કોમન કાઢી બરાબર, અને જ્યાં અહીં therefore આને લખી શકાય x is equal to v bar into t, જ્યાં v bar બરાબર લખાય v plus v naught by 2 બરાબર. પણ આ ફક્ત તમે વાપરશો નિયમિત ગતિ માટે, નિયમિત ગતિ બરાબર. આ તમને કહેવાશે શું? સરેરાશ વેગ, સરેરાશ વેગ ગુણ્યા સમય. ખ્યાલ આવ્યા? હલો આ પણ કામનું છે. આ જ્યારે જ્યારે તમે દાખલા ગણશો ને ત્યારે આનો ઉપયોગ તમારે કરવાનો આવશે. સમજીશું કાલે દાખલા, એના જે લોકલ ટાઈપના જે દાખલા જે આપણે ભણીશું કાલે, એટલે સોમવારે બરાબર, સોમવારે આપણે જોઈશું આને દાખલા પણ. હવે ફરી પાછા ઇક્વેશન અહીં આગળ લાવો. x is equal to તમારું સમીકરણ છે v plus v naught by 2 into t. પણ તમે એક સૂત્ર જાણો છો, કયું સૂત્ર છે? આ સૂત્ર છે AT, A into t, અથવા તો તમે લખો છો A બરાબર v minus v naught by t. તો આના પર હું t ને કરતા બનાવું તો v minus v naught by a લખાય. આ સૂત્ર છે ને A બરાબર v minus v naught by t, તો મેં t ને કરતા બનાવી દીધું v minus v naught by a. આ સૂત્ર હું કિંમત અહીંયા લઈ લઉં, therefore મને x બરાબર મળશે v plus v naught by 2 into અહીંયા આગળ આવશે v minus v naught by 2. હવે અહીંયા સોરી a, હવે દસમા ધોરણમાં તમે બધા ઘણા બધા દાખલા એવા કરેલા છે અવયવના બધા. x વત્તા y એક કૌંસમાં આવે ને એક કૌંસમાં x ઓછા y તો શું થાય? એક કૌંસમાં અને x માઇનસ y, તો લખો છો તમે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો એવી રીતે અહીંયા તમે લખી શકો છો v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર અપોન આ બંનેનો ગુણાકાર એટલે 2a. ધેરફોર હું આને આમ પણ લખી શકું v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2ax. ધેરફોર લખાય v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v નોટ સ્ક્વેર પ્લસ 2ax. આ પણ અચળ પ્રવેગ ગતિનું સમીકરણ છે. આ બ્લોક બનાવી દો, આ બ્લોક બનાવશો તો પણ ચાલશે પણ સરસ શું છે પ્રવેગ એનો અચળ રહેવો જોઈએ. અચળ પ્રવેગ એટલે મિનિંગ શું થયું કે એ સમય સાથે બદલાવો ના જોઈએ. ફરી વાર બોલું છું, અચળ પ્રવેગ એનો મતલબ થયો એ પ્રવેગ સમય સાથે બદલાવો જોઈએ નહીં, એનું મૂલ્ય અચળ રહે એને અચળ કહેવાય બરાબર. આમાં કોઈને કન્ફ્યુઝન, કોઈને ડાઉટ? ઓકે ચલો હવે કોઈ સવાલ એ થાય કે ચાર માર્કમાં કેવી રીતે કન્વર્ટ કરવાનો બરાબર, ચાર માર્કમાં કેવી રીતે કન્વર્ટ કરવો છે, તો ચલો એની આગલું સ્ટેપ આપણે જોઈ લઈએ. કેટલા વાગે છે? જો તો વાર છે ને, ઓહો 3 જ મિનિટ રહી છે. ચલો સમજાવી દેવું બરાબર, કઈ નહીં ફોટો પાડી લેવું પડશે ને પાછું. ચલો હવે જુઓ આ સમીકરણ જે છે એ સમીકરણને તમે બીજી રીતે રજૂ કરી શકો છો બરાબર.
અને તું સુધારેલું સ્વરૂપ કહી શકાય. બરાબર, ત્રણ સમીકરણ તમને પાછળ આપેલા છે. આ જે સમીકરણ બનાવે ને એની પાછળ તમને ત્રણ સમીકરણ બીજા આપેલા છે. આ સમીકરણને તમે આ રીતે રીરાઈટ કરો. કઈ રીતે? જુઓ, એક્સ નું સમીકરણ પહેલું તમારું જોયું, એક્સ માઇનસ એક્સ ઝીરો, આ સ્થાનાંતર નું સમીકરણ. તો પ્રારંભ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ઇઝ ઇક્વલ ટુ, હું લખી શકું v નોટ t પ્લસ 1 હાફ et સ્ક્વેર. ધેર ફોર આને લખાય x ઇઝ ઇક્વલ ટુ x0 પેલી બાજુ જતો રહે પ્લસ v નોટ t પ્લસ 1 હાફ et સ્ક્વેર. આ તમારું અંતિમ સ્થાન થયું, આ તમારું પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરની વ્યાખ્યા પર ક્યાં લીધું આપણે? આના બરાબર તમે d લખો તો પણ ચાલે, સ્થાનાંતર d લખો તો પણ ચાલે, પણ આપણે સદિશ બતાવતા નથી કારણ કે આપણે એક પરિમાણમાં અંતર્ગતિ ભણી રહ્યા છીએ. બરાબર, આ પહેલું સમીકરણ થાય. બીજા સમીકરણમાં તમે લખી શકો છો આ સમીકરણ એઝ ઇટ ઇઝ રહે, v = v0 + at, આમાં કોઈ ચેન્જ ના આવે. ત્રીજા સમીકરણમાં જો v² - v0² = 2a, x ની જગ્યાએ તમે લખશો x - x0, તો આને આ પણ લખાય 2ax - 2ax0. આ પણ એક સમીકરણની પેર બનાવી દો તો આ એક માર્ક તમારો વધી જાય. આ સ્થાનાંતરના સંદર્ભમાં તમે આપ્યું સમીકરણ આ રીતે આવે. ક્લિયર આટલી વસ્તુ? બોલો, કોઈ ડાઉટ આમાં? કોઈને કન્ફ્યુઝન? હેલો, ચલો આનું પાછું એક ફોટો પાડી લ્યો. ચલો, આ સમજાવી ખબર પડી ને કે જ્યાં જ્યાં મેં એક્સ દેખાતો ત્યાં હું સ્થાનાંતર માની લઉં. સ્થાનાંતરની સમીકરણની વ્યાખ્યા શું છે? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન. દાખલા તરીકે મેં આને અંતિમ બાંધી દીધું, આને પ્રારંભિક માની લો, આ પ્રારંભિક આ બાજુ લાવી દીધું એટલે પછી આ સૂત્ર બને. એવી રીતે અહીંયા આગળ આ જે એક્સ સૂત્ર હતું એની જગ્યાએ મેં એક્સ માઇનસ એક્સ ઝીરો લખ્યું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ સ્થાનાંતરની વ્યાખ્યા પરથી મેં લખ્યું. બરાબર, તો આ પણ તમે ઉમેરીને ચાર માર્કમાં પણ કન્વર્ટ કરી શકો. બરાબર, આની શરત મેઇન શું છે? અચળ પ્રવેગો. અચળ પ્રવેગ વગર તમે આને વાપરી શકો નહીં. આ સમીકરણ ત્યારે જ વાપરી શકાય જયારે પ્રવેગ અચળ હોય ત્યારે. હું ફરી વાર બોલું છું, આ સમીકરણો ક્યારે વાપરીશું? ક્યારે વપરાશે? હા, હવે આ ત્રણે ત્રણ સમીકરણ તમને અડધી રાતે ઊંઘમાં કોઈ પૂછે તો તમને યાદ રહેવા જોઈએ. દાખલા તરીકે જુઓ, એક્સ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર, વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર ઇક્વલ ટુ ટુ એડી, ટુ એ એક્સ પણ લખી શકો. બરાબર, પછી એક આવે છે વી ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એડી, અને ત્રીજું સમીકરણ વી બાર બરાબર વી પ્લસ વી નોટ બાય ટુ. આ સમીકરણનો પણ આપણે ભરપૂર ઉપયોગ કરીશું. ખ્યાલ પડ્યો? તો પહેલું સમીકરણ, બીજું, ત્રીજું, ના ચોથું, ચારે ચાર સમીકરણ તમારા માઇન્ડમાં હંમેશા રહેવા જોઈએ, તો તમે દાખલા ગણી શકો, અધરવાઇઝ નહીં. અને જે મેં આજે કોન્સેપ્ટ ગ્રાફ પર બતાવ્યો એ પ્રમાણે તમારે વિચારવાનું હોય તો તમે ગ્રાફ પરથી બધી વસ્તુ સમજી શકશો. બરાબર, ચલો મળીએ સોમવારે. બરાબર, ચલો, સોમવારની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક બધાને, બેસ્ટ ઓફ લક બધાને. બરાબર, ચલો, ઓકે ઓકે, બાય. ચલો, હા, સારી રીતે લખજો પાછા એક્ઝામમાં. બરાબર.